ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે વાત કરી રહ્યા છે વૃક્ષોની, પર્યાવરણની જાળવણીની. એક અહીંયા વૃક્ષ છે, તેની નીચે કીડિયારું પૂરવામાં આવ્યું છે. કેટલા બધા કીડીએ મકુડાએ દર કર્યા છે. સાથે સાથે વૃક્ષ ઓક્સિજન પણ આપે છે, જમીનને ખેંચી રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, ફૂલ આપે છે, છાંયડો આપે છે. એક વૃક્ષ પ્રાણી પક્ષી એને બેસવાની જગ્યા પણ આપે છે, માળો કરવાની જગ્યા આપે છે. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે આ વૃક્ષોને કાપી રહ્યા છે. જે આપે છે એને જ આપણે કાપી રહ્યા છીએ. લોકો શું વિચારે છે આજના મુદ્દા પર, ચાલો જાણીએ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? સતીશભાઈ. અને વડીલ આપ શું કરો છો? અત્યારે નિવૃત્ત છું, દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં 32 વર્ષ કેમેસ્ટ્રી ભણાવેલું છે. ટીચર હતા. આજે આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણની, વૃક્ષો વાવવાની. આજે સિઝન છે, ચોમાસું ખૂબ નજીક છે, હવે વરસાદ પડવાની તૈયારી છે. સાથે સાથે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે, વાવાઝોડા આવી રહ્યા છે. તો તમારું શું માનવું છે કે વૃક્ષોને કેટલા વાવવા જોઈએ અને લોકો પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છે? આપણી કેટલી ફરજો બનતી હોય છે પર્યાવરણનું જતન કરવાનું, અને આપણે શું કરીએ છીએ? તમે ટીચર છો, શું કહેવા માગશો? અચ્છા, પહેલું તો હું એ કહેવા માગું છું, વૃક્ષો એ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય પછી ઉર્જા વૃક્ષમાં આવે છે. તો સૌપ્રથમ જે છે એને જાળવવું અને પછી નવું ઉમેરવું. અને વૃક્ષોથી જે જાળવીએ છીએ અત્યારે ગ્લોબલ વોર્મિંગ, તો મેક્સિમમ કહીએ ઓક્સિજન વૃક્ષો મોટામાં મોટી કુદરતની દેન છે, કે નેગેટિવિટી આપણી લઈ લે છે, કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે, અને પોઝિટિવિટી જેનાથી એનર્જી પ્રાપ્ત થાય છે, જે ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. દરેક શરીર માનવ દરેક સજીવને ઓક્સિજનની જરૂર છે, એ પૂરો પાડે છે. એમ છીએ કે આપણને જે ઓક્સિજન ભરપૂર આપે છે એને જ આપણે કાપી નાખીએ, એ મોટામાં મોટી મૂર્ખામી છે. એટલે દરેક માનવનું નૈતિક કર્તવ્ય થઈ જાય કે જે આપણને શક્તિ પૂરી પાડે છે એટલીસ્ટ જે છે એને જાળવી રાખીએ. અને ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો નવા વૃક્ષો વાવી અને એમનું પણ જતન કરીએ. વૃક્ષારોપણના પ્રોગ્રામ તો ખૂબ ધામધૂમથી થતા હોય છે, વૃક્ષો વાવીને જતા રહેતા હોય છે, અને એ જ વૃક્ષો થોડા સમયમાં બળી પણ જતા હોય છે, પાણી પૂરતું ન મળે તો. તો આપણે ઝુંબેશ તો ઉપાડીએ, વૃક્ષો પણ વાવીએ, તો એનું જતન આપણે કેટલું કરીએ છીએ? હા, મેં પહેલાં જ તમને કહ્યું કે જાળવણી બહુ અગત્યની વસ્તુ છે. જે વ્યક્તિ કસમ લે કે હું આ જેને વાવું છું એ મારું પોતાનું અંગત છે, જેમ અંગત સ્વજનને જાળવીએ એવી રીતે વૃક્ષોને પણ આપણા વડીલ મિત્ર અને હમસફર, જ્યાં સુધી સાથે છીએ જીવીએ છીએ ત્યાં સુધી વૃક્ષ સાથે રહેવાના છે. એના વિજ્ઞાનનું જીવન પણ અશક્ય છે, તો એને શા માટે પેલું કરવું પડે? જો દરેક વ્યક્તિ સમજશે અને જાળવણી કરશે, ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે દરેક વ્યક્તિના મનની અંદર આ એક અંકુર ફૂટે, દરેક બીજની અંદર વટવૃક્ષ થવાની ક્ષમતા છે જ, દરેક માનવીમાં પણ પોતું જાણે અજાણે આ શક્યતા રહેલી જ છે કે મારામાં કંઈક શક્તિ છે, પરંતુ શક્તિનો કઈ રીતે ઉપયોગ કરવો એ પોઝિટિવ રીતે આ ઉપયોગ થાય, તો વૃક્ષોની જાળવણી એક પોઝિટિવ હકારાત્મક સૂચન છે. દરેક વ્યક્તિ પોતાનાથી થાય એટલું સહકાર આપે. એક એમ કહેવાય કે નાની કીડી પણ પોતાનું કુદરતમાં કામ કરી શકે, એ તો આપણે તો મનુષ્ય છીએ. આ સંદેશ પહોંચે કે મારાથી યથાશક્તિ જે શક્તિ છે એટલીસ્ટ બનશે એટલું જતન કરીશ, નહીં તો જે વૃક્ષ છે એને જાળવી તો રાખીશ. તો મિત્રો, વડીલનું એવું કહેવું છે કે બનશે એટલું જતન કરીશું અને જેટલું બને તેટલા વૃક્ષો વાવવા જોઈએ. બીજા પણ લોકો છે, તેમની પણ મુલાકાત લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? પુષ્પાબેન શુક્લ. વડીલ, આજે અમે વાત કરી રહ્યા છે કે આપણે પર્યાવરણનું કેટલું જતન કરીએ છીએ, વૃક્ષારોપણના પ્રોગ્રામો કરીએ છીએ, વૃક્ષો તો બહુ હરખેથી વાવીએ છીએ, ફોટા પડાવીએ છીએ, પરંતુ એ જ વૃક્ષો થોડા સમય જતાં જો જોવામાં આવે તો પાણી ન મળવાને કારણે બળી પણ જતા હોય છે. તો આપણે પર્યાવરણનું કેટલું જતન કરવું જોઈએ? પર્યાવરણ માટે આપણે બહુ સતેજ રહેવું પડીએ, એટલું બધું જાગૃત રહેવું પડે કે એને સમયસર ખાતર આપવું પડે, એની અંદર કોઈ પણ જીવાત ન લાગે ખાસ જોવું પડે. ત્રીજી વસ્તુ
કે એને સમયસર પાણી આપવું પડે, વધારે નહીં પણ ઓછું પણ નહીં. જો વધારે પાણી આપીશું તો ઝાડો કોવાઈ જશે અને ઓછું આપીશું તો બળી જશે. માટે એને પ્રમાણસર પાણી, હવા, ખોરાક જેમ આપણે જોઈએ છીએ એ પ્રમાણે, વનસ્પતિને પણ એ પ્રમાણે જોઈએ છીએ, એ પ્રમાણે આપણે જાળવણી. અને આ વસ્તુ તો બાળપણથી એટલે કે પહેલા ધોરણથી આ સમજવા શીખવવામાં આવે છે કે પર્યાવરણ શું છે અને એની માવજત કેવી રીતે કરવી. હા, વૃક્ષો આપણા મિત્ર છે, પણ એ સમય જતાં આપણે મિત્રતા ભૂલી જઈએ છીએ, દુશ્મન બનાવી દે છે, કેમકે પછી એને જ કાપવા લાગે છે. એટલે નાનપણથી આપણે જે બાળકોને શિક્ષણ આપતા હતા કે ભાઈ વૃક્ષો આપણા મિત્ર છે, આપણા ભાઈબંધ છે, આપણે એની સાથે હળીએ મળીને રહીએ છીએ, એના ઝાડ નીચે આપણે આનંદ કરીએ છીએ, હિચકા ખાઈએ છીએ, ગીતો ગાઈએ છીએ અને આનંદ ભેર વિભોર બની જઈએ. ઘણા વૃક્ષો દેવી છે, એની પૂજા પાઠ થાય છે, અર્ચન થાય છે, એવું બધું થાય છે. તે છતાં આપણે આ બધું જાણમાં છતાં અત્યારે વૃક્ષો આડેધડ કપાઈ જાય છે. મકાન બનાવવા માટે તેને વૃક્ષો કાપી નાખે છે, ફર્નિચરો બનાવવા માટે તેને વૃક્ષો કાપી નાખે છે. પણ આ વૃક્ષો કાપવાથી આ પર્યાવરણને કેટલો નુકસાન થાય છે એ આપણે સમજૂ પ્રજા જાણતી નથી. એવું જ માને છે કે આપણો સ્વાર્થ સામાન્ય છે એ પોતે લઈ લે છે, પરંતુ જે એક વૃક્ષ કાપવાથી એની અંદરથી કેટલા અંકુરો ફૂટવાના હોય છે એ અંકુરોનો આપણે નાશ કરી દઈએ છીએ. જેવી રીતે ઔદુંબર, ઔદુંબરનો એક ઝાડ તમે કાપો તેના ઉપરના થતા કેટલા બધા ફળો, એ ફળની એક એક ફળની અંદર 25 થી 30 બીજ હોય છે, એ બીજથી કેટલા બધા વૃક્ષો ઉગે, એ વૃક્ષો કેવી રીતે ઉગે છે એ તો પડે તેની મેં તો, પણ આની કોઈ જાણ કરતું નથી. કોઈ જાણ જે ફળ પડે છે ઉગે છે, પરંતુ આ જે વૃક્ષો છે એને આપણે સરસ રીતે વાવી, સરસ રીતે ઉગાડી એનું જતન પૂરેપૂરું કરવું જોઈએ, કારણ કે આપણને ઓક્સિજન આપે છે. આપણને શું મેસેજ આપશો આ વખતે 2019માં કેટલા વૃક્ષો વાવવા જોઈએ દરેક વ્યક્તિએ, શું મેસેજ આપશો? હું મેસેજ એ આપવા માંગુ છું કે દરેક વ્યક્તિએ બનતા સુધી 5 વૃક્ષો તો જરૂર વાવવા જોઈએ, પોતે વાવે અને આજુબાજુના પાસે પણ વપરાવે. એટલે કે લગભગ 25-30 વૃક્ષો તો આપણે જાતે જ વવાઈ જાય, એટલે ચિંતા ના રહે. અને એ વૃક્ષ વાવવાથી કંઈ ફાયદો નથી, વૃક્ષને એ વૃક્ષારોપણ આપણે કરી દીધું પણ એને પછી મૂકીને છોડીને જતું રહેવું નહીં ચાલે. ગઈ વર્ષે અમે બગીચામાં જો આ બાજુનું ઝાડ છે જ અમે વાવ્યું છે, કેટલું મોટું થયું છે, એનું બરાબર પાણી આપી અને બરાબર ધ્યાન રાખીએ છીએ, જતન કરવું જોઈએ, જતન કરીએ તો જ વૃક્ષ સરસ થશે. તો મિત્રો, બાએ તો મેસેજ આપી દીધો કે આ વર્ષે તમે ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવો અને તેનું જતન પણ કરો. બીજા પણ લોકો છે, શું વિચારે છે પર્યાવરણ વિશે જાણીએ. મિત્રો, અહીંયા ઘણી બધી છોકરીઓ આવે છે ગાર્ડનમાં, યોગા કરે છે, પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ સભાન છે, સાથે સાથે આજે એમને પૂછીએ કે તેઓ પર્યાવરણ પ્રત્યે કેટલા સભાન છે. શું નામ છે આપનું? પૂર્તિ. પૂર્તિ, અને પૂર્તિ તમે શું વિચારી રહ્યા છો કે આપણે પર્યાવરણની કેટલી જાળવણી કરી રહ્યા છે, કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સામે આપણે ઝઝૂમી રહ્યા છે, શું વિચારો છો આપ? મુજે એસા લગતા હૈ કે બહોત સારે લાઈક પેડ પૌધો, મતલબ હર કિસી કો ઇન્ડિવિજ્યુઅલી એક એક ટ્રી તો પ્લાન્ટ કરના હી ચાહીએ, બટ હમ વો નહીં કરતે, જબકિ હમ મતલબ જસ્ટ ઉસકો લાઈક બરબાદ હી કર રહે, લાઈક વેસ્ટ જીતના કરતે હૈ, હમ અપને એન્વાયરમેન્ટ કી ઉતની કેર નહીં કરતે જીતના એન્વાયરમેન્ટ હમકો ઇતના કુછ પ્રોવાઈડ કરતા હૈ, વો હમકો ઇતના ન્યુચર કરતા હૈ, બટ હમ ઉતના નહીં કર પા રહે. તો હર ઇન્ડિવિજ્યુઅલ કો રિસ્પોન્સિબિલિટી લેની ચાહીએ ઓર ઉતના કેર દેના ચાહીએ. અગર સબ થોડા થોડા કરેંગે, વો કહેતે હૈ ના બૂંદ બૂંદ સે સમુદ્ર, હર એક થોડા થોડા કરેગા તો યે પર્યાવરણ બહોત હો સકતા હૈ. યે કે સબકો એક ટ્રી હર કોઈ પ્લાન્ટ કરના ચાહીએ. શું નામ છે આપનું? શ્લોકા પંડિત. શ્લોકા, તમે શું વિચારી રહ્યા છો કે આપણને સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું કે વૃક્ષો આપણા મિત્ર છે, પણ આપણે કેટલી મિત્રતા નિભાવી? એટલે અત્યારનો જે ટાઈમ છે ને એમાં આપણે વૃક્ષો વાવવાની બદલે વધારે કાપી રહ્યા છે, એટલે આપણે જે સુધારો લાવવાનો છે ને એ વસ્તુમાં છે કે દરેક વ્યક્તિ ટ્રી પ્લાન્ટેશન કરે, બીજું કે કચરો ઓછો કરે. ક્યારેક એવું થતું હોય છે કે પ્લાસ્ટિકની બેગ્સ ને એ બધું આપણા પ્લાન્ટ્સની આસપાસ હોય છે ને, તો એના કારણે ગ્રો થવામાં થોડોક પ્રોબ્લેમ થતો હોય છે. તો એવી નાની નાની વસ્તુઓ જે છે કે જે આપણે ચેન્જ કરી શકીએ. અને બીજી મેઇન વસ્તુ કે અત્યારના કિડ્સ છે એ લોકો નેચરથી દૂર જ થતા ગયા છે, તો પેરેન્ટ્સ તરીકે અને કોઈ બી આપણે એવી નેચર ટૂર કરીએ કે કિડ્સ પણ અવેર થાય આ વસ્તુથી અને આપણે પણ નેચરથી થોડા નજીક રહીએ. લાઈક અમે અત્યારે અહીંયા ગાર્ડનમાં આવીએ છીએ તો એ અમને અમારું એક કોમ્યુનિકેશન લાગે કે ઓકે નેચર સાથે કંઈક અમે વાત કરી રહ્યા છે.
ઇટ્સ લાઈક ધેટ. એવા વૃક્ષો છે કે જેના નામ આપણને ખબર નથી, સ્કૂલમાં ભણાવવામાં આવતા કે આને પીપળો કહેવાય કે આને લીમડો કહેવાય, આજે બાળકોને એ સમજ બહુ ઓછી આપવામાં આવે. હા, એટલા માટે જ આપણે નેચર ટૂર, જંગલ ટ્રેલ્સ એ બધું જ્યારે કરીએ તો ત્યાં ઘણી જગ્યાએ એવું અવેરનેસ, એ વસ્તુમાં જ આપણે અવેરનેસ લાવવાની છે કે આપણને ગુલમહોર ખબર છે, પણ અમારા બાળકોને, લાઈક આપણા બાળકોને એ વસ્તુની નથી ખબર કે આને ગુલમહોર કહેવાય છે. તો એ વસ્તુ કે જે રૂટીનમાં આપણા ઘરની આસપાસ જે વૃક્ષો નથી, એ આપણે જંગલમાં જઈશું ત્યાં જ જોવા મળશે. જંગલો આપણે ખતમ કરી દીધા છે. ખતમ કરી દીધા પણ હજી પણ છે, હજી પણ જંગલો છે. જો આપણે જોઈએ તો આપણી ફરજોમાં ટ્રી પ્લાન્ટેશન છે, કચરો ઓછો કરવો અને બને એટલો પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરવો. નાની નાની વસ્તુઓમાં આપણે પ્લાસ્ટિકનો યુઝ ના કરીએ તો એ બેટર છે અત્યારે આપણા એન્વાયરમેન્ટ માટે. તો મિત્રો, ખૂબ મુદ્દા પરની વાત કરી કે જંગલો પર તમે થોડો લગાવ રાખો, બાળકોને જંગલોમાં લઈને જાઓ, વૃક્ષો પ્રત્યે અવેર કરો. આજની પેઢી, જે નાના બાળકો છે, એને વૃક્ષો પ્રત્યે કેટલું જ્ઞાન છે એ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપનું શું નામ છે? લક્ષા. લક્ષા, તો લક્ષા તમે શું વિચારો છો? તમે પોતાની હેલ્થ પ્રત્યે તો સભાન છો, ફિટ છો, તમે યોગા કરો છો, તો વૃક્ષ પ્રત્યે તમને શું વિચારી આવે છે કે તમે કેટલા પ્લાન્ટેશન કરવાનું વિચારો છો અને આપણે લોકો કેટલું જતન કરીએ છીએ પર્યાવરણનું? વૃક્ષો આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ ગણવામાં આવે છે અને બધાએ વૃક્ષો વાળવા જોઈએ. અને આપણે મતલબ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં ઓલવેઝ વન મહોત્સવ સેલિબ્રેટ પણ કરીએ છીએ. એન્ડ આઈ થિંક કે હવે ઓગસ્ટના મહિનામાં બધાને આ કરવું જોઈએ અને બધાને આમ લાઈક ઇન્સ્પિરેશન મળવી જોઈએ કે વૃક્ષ આપણાને એટલું બધું આપે છે, ફ્રૂટ્સ, છાયા, ફળ એટલું બધું. અને દર વર્ષે લાઈક એક્ઝામ્સના પેપર બનાવવામાં પણ કેટલા વૃક્ષો કાઢવામાં આવે છે. તો એટલા માટે આપણાને એટલું વૃક્ષોનું કાપણું નહીં કરવું જોઈએ, બટ એને વાવવાનું કોશિશ કરવું જોઈએ. એન્ડ લાઈક બધાને અવેર રહેવું જોઈએ. અને લાઈક ગ્રીન સિટી એ સારું સિટી છે, તો પછી વૃક્ષો જેટલા થાય એટલા વાળવા જોઈએ, મારું આ મેસેજ છે. અને ટ્રી પ્લાન્ટેશન એટલે રિસાયકલ, રીયુઝ એ બધું કરવું જોઈએ. તો મિત્રો, મેસેજ તો આપી દીધો, આજની પેઢી મેસેજ તો આપે છે પણ જવાબદારી કેટલી નિભાવે છે? શું નામ છે આપનું? ક્યાં નામ હે આપકા? હેમાજી, આપ ક્યાં સોચ રહે હો કે આજ યંગ જનરેશન બહોત અચ્છા બોલ તો લે રહી હૈ, મેસેજ દે રહી હૈ, લેકિન ઉનકો કેટલા માલુમ હૈ, વો ક્યા કર રહી હૈ, વો કિતના અવેર હૈ એન્વાયરમેન્ટ? देखिए, अभी क्या सबको पार्किंग के लिए जब जाते हैं तो हम देखते हैं कहाँ पे ट्री है तो अपन उसके नीचे भाई कर सके पार्क, वो सबको है. पर ऐसा नहीं है कि वो किसने लगाया होगा, तो हम भी अपने बच्चों के लिए भी ये सुविधा दें तो हमको भी तो वो करना चाहिए, ऐसा सोचना है. और सरकार योजनाएं तो बहुत बना रही है, ऐसा नहीं है, बहुत फैसिलिटीज़ भी दे रही है आपको, जगह भी दे रही है. अगर आपको ऐसा लगता है हमारे घर पर जगह नहीं है, हम कहाँ करें, तो आप वहाँ पे जाके भी एक एक प्लांट कर सकते हो. ऐसा नहीं है, जगह दे रही है, प्लांट भी दे रही है, बस हमको थोड़ी सी अपनी अवेयरनेस चाहिए, थोड़ा अपना सहयोग देना है. बाकी तो सब फैसिलिटी हैं. ये सब तो बातें हैं कि ऐसा नहीं है, वैसा नहीं है, ऐसा कुछ भी नहीं है. मतलब सरकार दे रही है, जगह देती है, प्लांट देती है, सब सुविधा देती है, हम उसका उपयोग नहीं करते वो अलग बात है. आप अपने घर पर कितना प्लांटेशन करते हो? मेरे पास 2-3 प्लांट हैं, ऐसे तुलसी का है और ऐसे, और अभी तो ऐसे भी प्लांट आ गए हैं जिनको आपको धूप की ज़रूरत नहीं है. आप घर में रूम्स में भी ऐसे डेकोरेशन के हिसाब से भी कर सकते हो, जो ऑक्सीजन भी देते हैं प्लस उनको धूप भी नहीं चाहिए होती है. ऐसे भी प्लांट्स हैं अभी. બીજા પણ લોકો છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? દિશા. અને દિશા, તમે શું કરો છો? હું બીએસસી કરું છું હાલ. બીએસસી સ્ટડી કરો છો, તો તમે શું વિચારો છો એન્વાયરમેન્ટ પ્રત્યે? આપના શું વિચાર છે? મારો એવો વિચાર છે કે જેમ ગરમી પડવા લાગે છે ને, એમ મોસ્ટલી બધા ઘરની બહાર એટલે વાતાવરણમાં પણ ઠંડક છે એવું નથી, એટલે મોસ્ટલી એર કન્ડિશનર અને કૂલરનો ઉપયોગ ઓછો કરો તમે રાત્રે. હવે રાત્રે બધા એસી અને કૂલરનો યુઝ કરે, તો જે લોકો ટેરેસ પર સૂતા હોય એટલે અંદર તો એ લોકો ઠંડક લે પણ બહાર ખાસી બધી ગરમી ફેંકાય છે, એટલે એ યુઝ ઓછો કરીને ધાબાનો જો તમે ટેરેસનો યુઝ કરો તો બહાર ઓછી ગરમી ફેલાય, તો વૃક્ષોને પણ નુકસાન ઓછું થાય અને વાતાવરણમાં ઠંડક પણ બની રહે, તો ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય. અને પ્લાન્ટેશનમાં એવું છે કે બધા કહે છે કે જ્યારે 5 દિવસ આવે છે ને, 5th June છે કે આખું જે વન મહોત્સવનો વીક આવે છે, ત્યારે બધા સ્ટેટસ મૂકશે વોટ્સએપમાં, એટલે પ્રચાર કરશે કે તમારે આની બદલે આવું કરવું જોઈએ, પ્લાન્ટેશન કરવું જોઈએ, પણ એ ખાલી અઠવાડિયા સુધી જ રહે છે, એના પછી કોઈ એનું ધ્યાન નથી રાખતું. અને બધાએ વાવો તો ખરી જ પણ એનું ધ્યાન પણ રાખવું જોઈએ, કાળજી લેવી જરૂરી છે.
કાળજી લેવી જરૂરી છે. એસીનો ઉપયોગ જેટલો આપણે કરી રહ્યા છીએ અત્યારે જો ગાર્ડનમાં છીએ અને ગાર્ડનમાં કેટલી સરસ ઠંડક છે, વૃક્ષોને કારણે ઠંડક છે અને આપણે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. શું નામ છે આપનું? ચાનલ પ્રજાપતિ. તમે શું વિચારો છો? એન્વાયરમેન્ટને જેટલું આમ શું કહે કેર કરીએ ને એટલું સારું, કેમ કેમ હમણાં તો આમ શું ફાર્મિંગ જે હોય છે ને એમાં બહુ બધા આમ પ્રકાર હોય છે, તો જે આ નેશનલ જે આમ હોય છે સેટઅપ જાણે કે એન્વાયરમેન્ટ ઉપર ઓલી બની હોય છે શું કહેવાય આમ સ્કીમ્સ ને એ બધી, એ લોકો એ ચલાવે તો છે. આમ એન્વાયરમેન્ટ ડે આવે ત્યારે ઓલા મોટા મોટા જે મિનિસ્ટર્સ હોય છે એ ખાલી આમ ખાડો ખોદે આમ નાખી દે છે, એટલે ઉગાઈ નાખે છે ટ્રી, પછી આમ જો કોઈ જોતું જ નથી બીજા દિવસે કે શું છે આ ટ્રીનું શું થયું છે, ઉગ્યું છે સારું કે પછી કોઈ આમ ફંગી લાગી છે કે આવું કશું, આમ કશું આમ કેર જ નહીં કરતું. અને બહાર જઈએ તો આમ અમુક લોકો શું કહે કે ઝાડ ઘેર છે પાંદડા પડે છે ખરાબ થઈ જાય છે ઘર, પછી કાપી નાખે છે એમ એમ ને કાપી નાખે છે. હા એમ એ લોકો એમ સાચવણી નહીં કરતા. બીજા પણ લોકો છે શું વિચારે છે જાણીએ. શું નામ છે આપનું? હિમાની રોય. અને હિમાની તમે શું વિચારો છો કે આપણે લોકો પર્યાવરણનું કેટલું જતન કરી રહ્યા છે, વૃક્ષોને કેટલા પરેશાન કરી રહ્યા છે અને વૃક્ષો આપણે કેટલા વાવી રહ્યા છે? તો આપણે જાણીએ છીએ કે હમણાં ચોમાસાની ઋતુ આવી રહી છે, દરેક જગ્યાએ વૃક્ષો વાવવાના અભિયાન ચાલુ થશે, તો દરેક જણ અભિયાન તો ચલાવે છે એ સાથે સાથે બીજા લોકોની પણ જવાબદારી છે કે અભિયાનમાં જોડાય, એ સાથે સાથે પોતાના ઘરની આસપાસ પોતાના ફ્લેટમાં કુંડાઓમાં અલગ અલગ પ્રકારના તમે છોડ વાવી શકો છો, ટેરેસ ગાર્ડન પણ કરી શકો છો. અને વૃક્ષો વાવવા એ જરૂરી છે કેમ કે આપણે જાણીએ છીએ કે મુંબઈ છે કેરાલા છે જે જગ્યાએ વૃક્ષો બહુ જ વધારે પ્રમાણમાં છે, તો ત્યાં વરસાદ પણ બહુ સારી રીતે આવે છે, પ્લસ ત્યાંની હવા પણ ચોખ્ખી છે શુદ્ધ હવા છે, તો દરેક લોકોને સારી હવા મળે છે, હેલ્થ પણ સારું રહે છે, એમ ઘણા બધા બેનિફિટ તો છે જ વૃક્ષોના. અને આવનારા દિવસોમાં જેટલા વૃક્ષો વધારે ઉગાડીશું એટલું દરેકનું હેલ્થ સારું રહેશે, પ્લસ વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી તો છે જ. શું નામ છે આપનું? પ્રદ્યુમનભાઈ દવે. સર આજે અમે વાત કરી રહ્યા છે પર્યાવરણ વિશેની, ગ્લોબલ વોર્મિંગની, ઓક્સિજનની પ્રમાણ માત્રા ઘટી ગઈ છે એકદમ, પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, કારણ કે પહેલાંના સમયમાં સાયકલોથી લોકો વર્કઆઉટ કરતા હતા, અત્યારે ટુ વ્હીલર એક્સરસાઇઝ માટે વપરાવવામાં આવ્યું છે. અને બીજું કે પોલ્યુશન એટલે કે આપણે ત્યાં જે ઇન્ડસ્ટ્રી છે બધી એકચ્યુઅલી સિટી એરિયાથી બહુ જ નજીક આવી ગઈ છે કે જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. બીજું કે જે ટુ વ્હીલર્સ જે છે એની માત્રા એટલી બધી વધી ગઈ છે કે લોકોને ઇઝીલી આ બધી વસ્તુ અવેલેબલ થવા માંડી, બેંકો જે લોન આપવા માંડી એના હિસાબે જે લોકોની કેપેસિટી નથી એ લોકો પણ વાહનો વસાવવા માંડ્યા, અને તેના કારણે પેટ્રોલ ડીઝલ એના હિસાબે પ્રદૂષણ એકદમ વધી ગયું છે. અને બીજું કે લોકોનું જે અવેરનેસ જે વૃક્ષારોપણ માટેનું હોવું જોઈએ છે નહીં એમ. ખૂબ મુદ્દા પરની વાત કરી કે બાળકનો ઉછેર કરો તેવી રીતે વૃક્ષોનો પણ ઉપયોગ કરવો જોઈએ. આપણે શું કરી રહ્યા છીએ? ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે રહેઠાણ એરિયા છે તેનાથી ખૂબ નજીક આવી રહ્યું છે, પ્રદૂષણનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, વૃક્ષો કપાતા જઈ રહ્યા છે, જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, વરસાદ ખૂબ ઓછો પડી રહ્યો છે. આ બધી સમસ્યા આપણે ખુદ જાતે ઉત્પન્ન કરી છે, આ માનવ સર્જિત સમસ્યા છે, હવે એનો ઉપાય માનવે જ કરવો પડશે. બીજા પણ લોકો છે શું વિચારે છે ચાલો જાણીએ. શું નામ છે આપનું? મારું નામ પુખરાજી બિનાવરા છે. સર આજે અમે વાત કરી રહ્યા છે પર્યાવરણ વિશે, એન્વાયરમેન્ટ વિશે, ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તેના વિશે આપ શું વિચારો છો? સાચી વાત છે તમારે, આજે ગામડાઓ ભાંગીને ભૂખા થઈ ગયા છે, ગામડાઓ ભાંગીને ભૂખા થઈ ગયા છે અને શહેરો કદાવર થઈ ગયા છે. એટલે જે ગામડાની જે સંસ્કૃતિ હતી ને ગામડાની અંદર જે ઝાડ પાંદડા બાદ જે ઝાડો એ ઝાડો કપાઈ ગયા અને જે શહેર બની ગયા એટલે કોન્ક્રીટ જે વર્લ્ડ થઈ ગયું, એટલે કોન્ક્રીટ વર્લ્ડ થાય એટલે પર્યાવરણને નુકસાન થાય જ, અને ગ્લોબલ વોર્મિંગ જે એની આની અસર છે. આજે ગામડાઓ તો ગામડા રહ્યા નથી, ગામડાઓ દિવસે દિવસે શહેર બનતા જાય છે. આપણે શું કરવું જોઈએ? આપણે ગામડાઓને સાચવી રાખવા જોઈએ અને પર્યાવરણને સાચવવા માટે આપણે વૃક્ષો પણ એને પ્રોત્સાહન આપવું જોઈએ, જેટલા બને એટલા વૃક્ષો આપણે રોપવા જોઈએ, અને ગ્રીનરી જેટલી ગ્રીનરી હશે, જેટલા જંગલ હશે, જેટલી ઝાડ પાન હશે, એટલા આપણે પર્યાવરણને આપણે હેલ્પ કરીશું અને પર્યાવરણ વ્યવસ્થિત રહેશે અને વરસાદ પણ આવે, કારણ કે ઝાડ પાંદડા તો જોઈએ જ, ઝાડ પાંદડા વગર
આપણે પર્યાવરણ ઓક્સિજન, જો ઓક્સિજન ક્યાંથી મળે આપણને તમે તો જાણો છો, ઓક્સિજન ઝાડપાનથી મળે, જો ઝાડપાન ઓછા થાય તો ઓક્સિજન કમી થાય અને ઠંડક ન પહોંચે એટલે ગરમી આવે, ગરમી આવે એટલે ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ એટલે આજે પહાડો પણ આજે પીગળી રહ્યા છે અને પાણી થઈને વહી રહ્યા છે, એટલે નુકસાન તો છે જ. માટે આપણે વૃક્ષારોપણ, ઝાડ વાવો એ આંદોલન અથવા એ ક્રાંતિ લાવી જોઈએ, એ અભિયાન જરૂરી છે, એ અભિયાન જરૂરી છે, જરૂરી છે, એ અભિયાન જરૂરી છે, વૃક્ષો વાવવાનું અભિયાન જરૂરી છે. આપનું શું નામ છે? મારું નામ શારદા તાફ, મણિનગરથી બોલું છું. કહેવા માગો છો કે પર્યાવરણનું જતન આપણે કેટલું કરીએ છીએ? આપણે કોઈ પણ પર્યાવરણનું જતન કરતા નથી, એટલા માટે જ અત્યારે વરસાદ પણ આટલો બધો પાછો ઠેલાય છે અને આટલી બધી ગરમી અને પ્રદૂષણ ને બધું એના લીધે જ થયું છે. એટલે આપણી ફરજમાં એ આવે છે કે આપણે કંઈ પણ બર્થડે હોય કે કંઈ પણ સારો દિવસ હોય તો આપણે એવું નક્કી કરીએ કે આપણે કોઈ વૃક્ષ વાવીએ અને આપણા બાળકોને પણ એવું શીખવાડીએ કે તમારે સ્કૂલમાં પણ કોઈ એવો દિવસ હોય તો કોઈ પણ જગ્યાએ જઈને વૃક્ષારોપણ કરીએ, તો આપણા કુદરત માટે ને આપણી આપણા માટે અને આપણી ધરતી માટે સારું રહેશે. એક નવા ઇનિશિયેટિવ વર્ક કરવાની જરૂર છે. સ્કૂલમાં બાળકોને વૃક્ષો આપણા મિત્રો છે તેવું શીખવતા હતા, પણ આપણે જ એ સમય જતાં ભૂલી જઈએ છીએ. બીજા પણ લોકો છે, શું વિચારે છે જાણીએ. શું નામ છે આપનું? બલદેવ પટેલ. સર, આજે અમે વાત કરી રહ્યા છે, વૃક્ષારોપણના પ્રોગ્રામ તો આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ, ફોટા પડાવીએ છીએ, પણ આપણે વૃક્ષોનું કેટલું જતન કરીએ છીએ? આપણે ફોટા પડાવવામાં એક્સપર્ટ થઈ ગયા છે, પણ એ વૃક્ષ જીવે છે કે મરી ગયું છે એ આપણે ધ્યાન નથી રાખતા. આપનું શું માનવું છે? માનવું ના માનવું એક બાજુ છે, બધા જ સુફિયાની વાતો કરે છે, ટોટલ બધા સુફિયાની વાતો કરે છે. એક એનો જ આજે ફાયર સેફ્ટીનો લો આવ્યો ને, ગ્લોબલ સેફ્ટીનો લો કેમ નથી લાવતા? ગ્લોબલ સેફ્ટીનો જો લો આવે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને તો ઇવન આ જ ગાર્ડનમાં 5 times મોર ટ્રી થઈ જાય. બીજું, હવે અમને થોડો કેમેરા એક બાજુ રાખે બેટા, પેલો વડ જુઓ છો બેટા? વડને મેં 2 વર્ષ થયા છે તૈયાર કર્યો, એને 5 રૂ તૂટી ગયેલા મેં રિપેર કર્યા, મેં અને મારા મિત્રોએ. અત્યારે આટલો ઊંચો આવ્યો છે, મેં ઓથોરિટીને કહ્યું કે ભાઈ થોડી ઈંટોથી એને 10-1 ફૂટ હાઈ કરો કે જેને ઝડપથી એને ગ્રો થાય. ધીસ ઇઝ સેમ્પલ ઓનલી, ધીસ ઇઝ ઓનલી સેમ્પલ, નથિંગ એલ્સ, નો નથિંગ. હા હા સર, હા સાહેબ, હા સાહેબ, અમે કરીશું. ઇવન ઓથોરિટીને, પોલિટિશિયન બધાને કમ્પ્લેન ગઈ છે આ બાબતની. આ માઇનોર કમ્પ્લેન છે તો મેજર કમ્પ્લેનો કેટલી જતી હશે? જો એનો લો જ બને તો જ આ થાય એવું છે, અધરવાઇઝ નો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા વર્ષોથી ઇનિશિયેટિવ ઉપાડી લઈ છે કે એક ફોન કરો, એક મેસેજ કરો ને તમારા ઘરે વૃક્ષ આવીને લગાવી જાય. હા, તો બહુ સાચી વાત છે. તો લોકો કેટલા અવેર છે? હું લોકોનો વાંક વધારે માનું છું ઓથોરિટી કરતા. પોતાના બાળકને કંઈક કશું થશે તો સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જશે, રાઈટ? અને અહીંયા કે દાઢી કપાઈ જશે તો બીજી થશે. આ એમનો શબ્દ. મારી સોસાયટીની બહેનોની વાત કરું છું, એ દીકરીઓની વાત કરું છું. મારી સોસાયટીથી હું આગળ વધું, અત્યાર સુધી મને લાઈફ છે. હું એડજસ્ટ નથી કરતો મારી જાતને. હું જ્યારથી જ નડિયાદથી અમદાવાદ આવ્યો ત્યારથી મેં કેટલા વૃક્ષો વાવ્યા છે મને ખબર નથી, પણ મારા ફાયર સ્ટેશન ઉપર જ્યાં જ્યાં જઉં છું અને જ્યાં રહું છું ત્યાં મારે 1-2 વૃક્ષો તો મારા તરફથી હોય છે જ. અને હું ઘણી વખત તો મારી સોસાયટીમાં જાતે પાણી નાખતો હોય છે અને પછીથી બીજા લોકોને થાય, જો આટલા દાદા નાખતા હોય તો અમે કેમ ના નાખીએ. આટલી મહેનત કર્યા પછી 3 વૃક્ષો હતા અમારી સોસાયટીમાં, અમારી સાથે થયા છે. મેં 10 લગાવ્યા હતા એની સાથે, વિચાર કરો. અને તે હજુ તો જો હાઈટેડ થવાની બાકી છે. હવે જો આ જ રીતે બધાને આખી પબ્લિક સમજતી હોય કે આ અમારું પોતાનું છે, આ એક બાળક છે, નો ડાઉટ તમે એમ માનો છો કે આને ઉછેરવા માટે બાળકની જેટલી ટ્રીટમેન્ટ છે એટલી જ ટ્રીટમેન્ટની જરૂર છે. એ બાળક જેટલું સેન્સિટિવ છે એટલું સમજો તમે, તો જ આ થશે. બાકી એ જ મેં પહેલું કહ્યું, સુફિયાની વાતો. ત્યાં જઈને દંડ ભરવો પડે છે. મારી ડોટરનો જ દાખલો આપું. મારી ડોટર એક વાર કાર લઈને ગઈ, રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગ હતું નહીં તો એક સાઈડ ઉપર પાર્કિંગ કર્યું, અને બીજે દિવસે $95 મેમો આવ્યો, $95. આ કહે છે, પપ્પા મારી પહેલી ને છેલ્લી ભૂલ છે 7 વર્ષની અંદર, પણ હવે હું નહીં કરું. કેમ? દંડ આવ્યો તારે. અને આ જ અહીંયા કડે સેમ ટ્રાફિકનું કર્યું છે ને,
ટ્રાફિકની અંદર હજુ ઘણા બધા લૂપ્સ છે, નો ડાઉટ. તમે ટ્રાફિક તોડીને આગળ વધો છો, પણ જે પેલા રોંગ સાઈડે જાય છે એનું શું, એનાથી જ મેક્સિમમ એક્સિડન્ટ થાય છે. સેમ આ જો તમે ગ્લોબલ સેફ્ટી લાવો, ગ્લોબલ સેફ્ટી, ગ્લોબલ ફાયર, તમે ગ્લોબલ ફલાણ કર્યું, ગ્લોબલ ડિઝાસ્ટર કર્યું, ગ્લોબલ સેફ્ટી કેમ નથી કરતા? તો આની અંદર બધા જ એક્ટ આવી જાય છે. બસ ઇન શોર્ટ મારે આ જ કહેવું. બોલ, તમે ખુદ વૃક્ષો વાવો છો, તમે ખુદ વૃક્ષોનું જતન કરો છો, તો તમે શું મેસેજ આપવા માંગશો, શું કહેવા માંગશો? તમે તો ખુદ કરીને કહો છો, પણ લોકોને સુધી શું? હું પબ્લિકને, મિત્રોને, બહેનોને એક જ મેસેજ આપું, તમે તમારા જે બાળકને ઉછરો છો એ જ રીતે તમે વૃક્ષ વાવો, અને એ વૃક્ષનું બાળકની જેમ જતન કરો, તો સાહેબ એ વૃક્ષ તમને ફળ આપવાનું છે ને આપવાનું છે જ. તમે જેટલા પોઝિટિવ એનર્જીમાં એને ઉછેરશો, એ વૃક્ષ તમને પોઝિટિવ એનર્જી આપવાની ઈચ્છે છે. અને બીજું મારું સજેશન છે, આ બધા જે વૃક્ષો વાવે છે ને, નો ડાઉટ સારા છે, આઈ ડુ એપ્રિશિએટ, પણ એવા વૃક્ષ વાવો એને ફળ આવે, પક્ષીઓ ખાય, માણસો ખાય. અને એવા ફૂલ વાવે છે, ભાઈ કોઠો છે, બોર છે, એ તમે લગાવો, કોકને કોક કોકના પેટમાં તો કંઈક તો જશે. આ તમે લગાવ્યું, નો ડાઉટ તમને શો લાગશે, રાઈટ? પણ બીજું અલ્ટિમેટ તમને છાંયડો આવશે. આગળ એનું ફૂડિંગ શું? એને ફૂડ તો મળવું જોઈએ. પક્ષીઓ ફૂડ ખાય, એ છે તે છે, માણસો ખાય, બોર ખાય. એટલે હું તો એમાં ઇન્સિસ્ટ કરું છું કે લીમડો, વડ, પીપળો, પછી હરેક ફૂલ એને ફળ આવે એવી રીતે કે જેથી કરીને હરેક લોકો ખાઈ શકે. ધેટ્સ ઓકે. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે પર્યાવરણનું જતન આપણે કેટલે અંશે કરી રહ્યા છીએ તેની વાત કરી. દરેક વ્યક્તિએ પોતાના મંતવ્ય રજૂ કર્યા, પોતાની વાત રજૂ કરી કે આપણે લોકો વૃક્ષો વાવીએ છીએ, શું કરીએ છીએ વૃક્ષો સાથે. જેટલા બધા વૃક્ષો વાવવામાં આવે એટલું જ ફાયદો આપણને છે. એક વડીલે તો એ પણ મેસેજ આપ્યો કે વૃક્ષો એવા વાવો કે જેના પર ફળ આવે, માણસો ખાઈ શકે, પશુ પક્ષીઓ ખાઈ શકે. વૃક્ષો આપણને કેટલું બધું આપે છે, અને આપણે શું કરીએ છીએ? આજે પરિસ્થિતિ વર્તમાન સમયમાં કે જે થોડા વર્ષોમાં સર્જાઈ છે, એ માનવ સર્જિત પરિસ્થિતિ છે. તેનો ઉપાય માનવે જ લાવવો પડશે. જેટલા બને તેટલા વૃક્ષો વાવવા જોઈએ. સ્કૂલમાં તો ઘણું બધું શીખવવામાં આવતું હતું, એક આખું ચેપ્ટર આવતું હતું પર્યાવરણનું, અને એમાં આપણને પર્યાવરણનું જતન કરતાં શીખવવામાં આવતું હતું. પર્યાવરણ પ્રત્યે લાગણી બંધાય તે માટે ટીચરો પણ ઘણી મહેનત કરતા હતા. પણ સમયની સાથે સાથે આપણે જેમ જેમ વિકાસ કરતા થયા છે, તેમ તેમ આપણે પર્યાવરણને ક્યાંક ભૂલી ગયા છીએ. મિત્રો, આ ભૂલવાનો સમય નથી, આ જાગૃત રહેવાનો સમય છે કે વૃક્ષો આપણને કેટલું બધું આપે છે, અને આપણે આ માનવસર્જિત ઉપાધિ જાતે જ વહોરી છે, ઉપાય આપણે જાતે જ કરવો પડશે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવા મુદ્દા પરની ચર્ચા કરતા રહીશું. આવતીકાલે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નવા મુદ્દા સાથે, એક નવા વિષય સાથે. લોકો શું વિચારે છે તેના સાથે હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો. આવજો અને વૃક્ષો વાવજો.